डीसा शहેરના હાઈવે વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરી રચના કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ આ કંપની જે રીતે ડીસા શહેરમાં ફ્લાયઓવરનું કામ કરી રહી છે તે સંતોષકારક નથી. રાજકીય છત્રછાયા હેઠળ થઈ રહેલા આ કામને લઈ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પણ બેફામ બેદરકારી દાખવામાં આવી રહી છે. અગાઉ સરકારી જમીનનો કોઈ પણ મંજૂરી વગર ઉપયોગ કરવા બદલ સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તે માટે જિલ્લા કલેક્ટરે માત્ર 65 લાખનો દંડ ફટકારીને રચના કન્સ્ટ્રક્શનને જાણે વરદાન આપ્યું હોય તેમ આ કંપનીની જોહુકમી નીચે જિલ્લાનું વહીવટીતંત્ર પણ દબાયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે. એક નહીં, બે નહીં, પરંતુ અસંખ્ય ફરિયાદો હોવા છતાં રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ફ્લાયઓવરની કામગીરીમાં બેદરકારી દાખવામાં આવી રહી છે અને હવે તો હદ થઈ ગઈ છે. આજે રચના કન્સ્ટ્રક્શન કંપનીની ગંભીર બેદરકારી ડીસાના ગાયત્રી મંદિર નજીક સામે આવી છે. ડીસા ગાયત્રી મંદિર દિવસ પર લોકોની અવરજવરથી ભરેલો વિસ્તાર છે અને આ વિસ્તારમાં અત્યારે રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ફ્લાયઓવરની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ફ્લાયઓવરની આ કામગીરીમાં કેટલીક બેદરકારી દાખવવામાં આવે તે સાબિત કરતી ઘટના આજે ગાયત્રી મંદિર નજીક બની હતી. રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા અત્યારે ફ્લાયઓવરની કામગીરી માટે તોતિંગ ક્રેનો મંગાવવામાં આવી હતી, પરંતુ સુરક્ષા બાબતે મીંડું જોવા મળી રહ્યું છે અને રચના કન્સ્ટ્રક્શનની આ બેદરકારી ડીસાના લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આજે આવી જ રીતે ગાયત્રી મંદિર નજીક રચના કન્સ્ટ્રક્શનની એક ક્રેન તૂટી પડી હતી અને તેના લીધે આ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગઈ હતી અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. લોકોમાં રીતસરની ગભરાટ સર્જાઈ ગઈ હતી. ગનીમતે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ જગ્યા પર આવો બનાવ બનવો ખૂબ જ ગંભીર બેદરકારી છે. જો આ ક્રેન કોઈની ઉપર કે કોઈ લારી પર પડી હોત તો મોટી દુર્ઘટના સર્જાત. અગાઉ પણ રચના કન્સ્ટ્રક્શન દ્વારા ચાલી રહેલા ફ્લાયઓવરના કામકાજને લઈ દીપક હોટલ નજીક પણ એક મજૂર પિલર પરથી પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. પરંતુ ખબર નહીં કેમ જિલ્લાનું વહીવટીતંત્ર રચના કન્સ્ટ્રક્શન કંપની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરતાં ખચકાઈ રહ્યું છે. કાર્યવાહી કરવાની વાત તો દૂર રહી, પરંતુ જિલ્લાનું વહીવટીતંત્ર રચના કન્સ્ટ્રક્શનને છાવરી રહ્યું છે. ભલે સરકારી તિજોરીને નુકસાન પહોંચે કે ડીસાના લોકોનો જીવ જાય, પરંતુ રચના કન્સ્ટ્રક્શનને કોઈ નુકસાન ના આવવું જોઈએ તેવી નીતિ અત્યારે તો બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર અપનાવી રહ્યું છે.